Hola, Vitier Dimitro. Kemcho, ¿me llaman? Mitro, આપણે ધોરણ 12માં આપણું ચેપ્ટર નંબર 9મો છે, એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ. હવે એના વિશે આપણે ચર્ચા કરતા હતા આપણા લાસ્ટ લાસ્ટ વિડિયોની અંદર. આપણે જે કંઈ પણ લાસ્ટ ચેપ્ટર પૂરું કર્યું ત્યાર પછી આપણું આ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ આજે. હવે અહીંયા છે ને, એરે અને સ્ટ્રિંગ આ બંને વિશે આપણે સમજવાનું છે કે એરે કોને કહેવાય અને સ્ટ્રિંગ કોને કહેવાય. અને જેમ તમે જોઈ શકો છો કે 9.1, 9.2, 9.3 ને 9.4 આ ચેપ્ટરમાંથી આ 4 પોઈન્ટ જ છે. આ 3 પોઈન્ટ છે એ નીકળી ગયા છે. તો હવે આપણે કરીએ એની વાત કે શું કહે છે. તો કે સૌથી પહેલા આપણે સમજીએ કે એરેનો પરિચય, એરે કોને કહેવાય. તો કહે છે કે એરે એ એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરતો ચલ છે. એટલે તમારે એક જ પ્રકારની માહિતીનો સંગ્રહ કરવો હોય, દાખલા તરીકે તમારે સંખ્યાઓ જ બધી સંગ્રહ કરવાની હોય, તો પછી તમે એરેનો ઉપયોગ કરી શકો છો. એવા પ્રકારનો એક વેરિયેબલ છે. હવે આગળ વાત કરીએ તો કે એરે સદિશ એટલે કે વેક્ટર, શ્રેણિક એટલે કે મેટ્રિક્સ અને અન્ય બહુપરિમાણીય એટલે કે મલ્ટી ડાયમેન્શનલ માહિતી રજૂ કરવા માટે ઉપયોગી છે. હવે આ જુદી જુદી પ્રકારની માહિતી એટલે કે બહુપરિમાણીય માહિતી રજૂ કરવા માટે, તો આપણે એના વિશે આગળ જોશું કે ભાઈ સદિશ, પછી શ્રેણિક અને મલ્ટી ડાયમેન્શનલ શું કહે છે. હવે તો કે વેક્ટર એ એક પરિમાણીય એટલે કે 1D ડેટા સંરચના છે. તો આજે વેક્ટર જે છે, વેક્ટરમાં એ 1D ડેટા સંરચના એટલે કે 1 ડાયમેન્શનલની ડેટા સંરચના હોય છે, જે અક્ષરો, સંખ્યાઓ જેવી વસ્તુઓની યાદી સંગ્રહવા માટે વાપરી શકાય છે. શું કહે છે? તો કે ભાઈ આ જે 1D જે છે એની અંદર કેવું થાય છે, તો કે ભાઈ અક્ષરો છે, સંખ્યાઓ છે, એની વસ્તુની યાદીનો સંગ્રહ કરવા માટે આ 1D જે છે એરે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. રો અને કોલમ વડે કોષ્ટક જેવી દ્વિપરિમાણીય ડેટા સંરચના રજૂ કરવા માટે મેટ્રિક્સનો ઉપયોગ થાય છે. તો જો અહીંયા આપણે વેક્ટર વિશેની વાત કરી કે વેક્ટર છે એ એક પરિમાણીય એટલે કે 1D ડેટા સંરચના ધરાવે છે, અને જે આપણું મેટ્રિક્સ છે એ શું કરે છે, તો કે રો અને કોલમની મદદથી એક આખું કોષ્ટક જેવી માહિતી રજૂ કરે છે. આના વિશે આપણે આગળ જોતા જશું. આ તો જસ્ટ અત્યારે એક્ઝામ આપણને સમજવાનું છે કે એક્ચ્યુઅલમાં એરે શું છે. તો અહીંયા તમારે ખાલી એક જ એક પ્રકાર એટલે કે એક લિસ્ટ બનાવવા, વસ્તુની યાદી આપણે જેમ બનાવીએ છીએ કોઈ, તો એ રીતની માહિતી માટે. અને અહીંયા કેવું થશે 2Dમાં, તો કે આડી અને ઊભી હરોળ ભેગી થઈ અને એક પ્રકારનું કોષ્ટક બનાવશે. જ્યારે સમાન પ્રકારના અનેક ઘટક ઉપર એક સમાન કાર્ય કરવાનું હોય ત્યારે એરે ઉપયોગી બને છે. આગળ વાત થઈ હતી કે એક સમાન ઘટકો છે એના ઉપર એક સરખું કાર્ય કરવાનું હોય, એરેના તમામ ઘટકો મેમરીમાં એક સાથે લગોલગ સંગ્રહાયેલા હોય છે, કે બધા એક સાથે મેમરીમાં સંગ્રહાયેલ જશે. એરેના દરેક ઘટકને એરે વેરિયેબલ સાથે સંકળાયેલા સૂચક સ્થાનાંક વડે ઓળખવામાં આવે છે. તો એરેને ઓળખવામાં આપણે કેની મદદથી ઓળખશું, તો કે ઇન્ડેક્સ પોઝિશનની મદદથી ઓળખવાના છે. હવે એનો સૂચક સ્થાનાંક આવશે ઇન્ડેક્સ પોઝિશન, એના વિશે આગળ જોશું કે એ કઈ રીતના. અને એક્ઝામમાં તમને આના બેઝ ક્વેશ્ચન વધારે હોય છે ઇન્ડેક્સ પોઝિશનના રિલેટેડ, તો આપણે એ પણ જોશું. પછી કહે છે કે જાવામાં વસ્તુઓની યાદીનું સંચાલન કરવા માટે વપરાતો ઓબ્જેક્ટ એ એરે છે. શું છે? તો કે વસ્તુઓની યાદીનું સંચાલન કરવા માટે એક ઓબ્જેક્ટ છે એનું નામ છે એરે. એરે બનાવવા માટેના બે પગલાં છે. તો એક માર્કના એમસીક્યુમાં આગળ આવશે કે એરે બનાવવા માટેના સ્ટેપ્સ કેટલા છે, તો કે બે છે. હવે તો કે તમે એરે ઓબ્જેક્ટને ઘોષિત કરો અથવા એરે ઓબ્જેક્ટની રચના કરો. કાં તો તમારે ડિક્લેર કરવાનો છે કાં અને તમારો એ તો કાં તમારે એરે ઓબ્જેક્ટને બનાવવાનો રહેશે. તો આગળ એમસીક્યુ આવશે કે ભાઈ આમાંથી કઈ રીતે તમે એરે બનાવી શકો છો. તો એમાં એવું કીધું હોય કે ઘોષિત કરીને, બીમાં કીધું હોય રચના કરીને,
સીમાં એમ કીધું હોય કે એ અને બી બંને, તો પછી આપણે સી ઓપ્શન લેવાનો થશે. તો હું તમને સાથે સાથે એમસીક્યુ કઈ રીતના પૂછાય છે મિત્રો એની પણ તમને માહિતી આપતો જાઉં છું, કે જેથી કરીને તમારે એ વસ્તુનો પ્રોબ્લેમ ના પડે. તો એની વાત થઈ. આગળ કહી છે કે એરે ઓબ્જેક્ટ બે રીતિથી બનાવી શકાય છે. હવે તો કે જો એરે બનાવવા માટેની બે રીત છે અને એરેના ઓબ્જેક્ટ બનાવવા માટેની પણ બે રીત છે. એમાં પેલું છે કે ન્યુ પ્રક્રિયક વાપરી અને તેનું કદ જણાવીને, તો કે ન્યુ કરવાનું છે, પછી તમારે એનું કદ જણાવવાનું છે, અને બીજું સીધે સીધા એરેના ઘટકોને પ્રારંભિક કિંમત આપીને, જેને આપણે ઇનિશિયલાઇઝિંગ કહીએ છીએ. તો એરેના ઓબ્જેક્ટે બે રીતના બને છે અને એરે ખુદ બે રીતના બને છે. તો ઇન્ટ્રોડક્શન ટુ એરે, એની અંદર આપણે એરે વિશેની વાત કરી કે એક જ પ્રકારના ઘટકોનો સંગ્રહ કરવા માટે. પછી તો કે એરેમાં સદિશ આવે છે, શ્રેણિક આવે છે, અને દ્વિપરિમાણીય એટલે કે બહુપરિમાણીય આવે છે, અને મલ્ટી ડાયમેન્શનલ એરે તરીકે ઓળખવામાં આવે છે. હવે તો કે વેક્ટર એટલે કે સદિશ, તો વેક્ટર શું કરે છે? તો કે વન ડી એરે જે છે એ પ્રકારનું એનું કામકાજ છે, વન ડાયમેન્શનલ. પછી ટુ આપણે જે મેટ્રિક્સ છે એનું, તો કે ટુ ડી એરે. તો કે ટુ ડી એરે કઈ રીતના બને છે? તો કે આડી અને ઊભી રોડ એટલે કે લાઈન, આખી એક આપણે આડી હરોળ આવે છે અને ઊભી હરોળ આવશે, એવી રીતના એક આખું કોષ્ટક તૈયાર થાય છે. જ્યારે અહીંયા કેવું થાય છે વન ડી એરેમાં, તો કે વસ્તુની યાદી આપણે કેમ બનાવતા હોય, મમ્મી એમ કીધું હોય કે જા આટલે આ કરિયાણાની શોપેથી જાય ને આટલી આટલી વસ્તુ તારે લઈ આવવાની છે, તો ત્યાં આપણે કેમ પ્રકારનું લિસ્ટ બનાવીએ? તો કે એ પ્રકારનું લિસ્ટ છે ને આપણને ત્યાં જોવા મળશે. પછી શું કીધું? તો કે ભાઈ ઇન્ડેક્સ પોઝિશનનો પોઈન્ટ આવ્યો. તો કે અહીંયા તમારે એરેના ઘટકો છે ઈ કઈ રીતના તમે એને ઓળખશો? તો કે એની ઇન્ડેક્સ પોઝિશનની મદદથી તમારે ઓળખવાના છે. પછી કીધું કે એરે કઈ રીતના તમે બનાવી શકો છો? તો કે એરેને આપણે બે રીતે બનાવી શકીએ છીએ, અને એરેના ઓબ્જેક્ટ કઈ રીતના બનાવી શકીએ છીએ? તો કે એ પણ આપણે બે રીતથી બનાવી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે વાત કરી કે જે આપણા એરે છે એના વિશે, એનો આપણે અહીંયા પરિચય મેળવો. હવે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક પરિમાણીય એરે, જેને આપણે વન ડી એરે તરીકે ઓળખીએ છીએ, ડીનો મતલબ થાય છે ડાયમેન્શન, તો એના વિશેની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. ઓકે મિત્રો, અને આ ચેપ્ટર મારા ખ્યાલથી 8-10 માર્કમાં આવી છે, તો બહુ એમસીક્યુ સહેલા રહેશે. તમે થોડુંક અહીંયા તમે ધ્યાન આપી દેશો એટલે તમારે પ્રોબ્લેમ નહીં પડે, તો આ વસ્તુ એક ધ્યાનમાં રાખજો. ઓકે મિત્રો, સારું, ચલો તો અહીંયા સુધી રાખું છું. થેન્ક યુ.